हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन? ओके, गुड। आजना लेक्चर में आपणे धीस, धीज, धेट अने दोस आ चारे चार विषय बात करवानी छे। सौथी पहला तो प्रश्न थाय कि आ चारे क्यारे वपराशे? तो तमने सीम्पली आपणे ग्रामर में पण शीखी गया छीए કે આ ચારે ચારનો ઉપયોગ ક્યાં થશે, એકવચનમાં થશે કે બહુવચનમાં થશે, એક વ્યક્તિ હોય કે વસ્તુ હોય એને દર્શાવવા માટે, અથવા તો બહુવચનમાં હોય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ એના દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું એના વિશે જોઈએ। તો પહેલા તો ધીસની વાત કરીએ આપણે, તો સિમ્પલી સાદા વાક્યો બનાવતા હોય, ધીસ ઇઝ અ કાર, ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ એન એરોપ્લેન, તો આવા સાદા વાક્યોમાં આપણે ધીસ વાપરતા હોઈએ છીએ। બરાબર? તો આપણે સિમ્પલી એના વિશે વાત કરી લઈએ કે કોઈ પણ નજીકની એક વ્યક્તિ કે વસ્તુ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક વ્યક્તિ હોઈ શકે અથવા તો વસ્તુ હોઈ શકે। હવે એ વ્યક્તિ કે વસ્તુ કેવી છે? તો કે નજીક છે, બરાબર, દૂર નથી। કોઈ એક વ્યક્તિ કે વસ્તુ જે નજીક છે એ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? ધીઝનો ઉપયોગ કરીશું। તો એક વસ્તુ આપણી ક્લિયર થઈ જાય છે કે એક વચન છે તો એની સાથેનું ટુ બી નું રૂપ ક્યુ આવશે? ઇઝ આવશે। બરાબર? આટલી ચોકવટ કરી દીધી આપણે, તો કે હા, હજી એકવાર કહી દઉં છું, કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ નજીકના સંદર્ભમાં છે એવું દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું અને તેની સાથે ટુ બી નું રૂપ વાપરીશું ઇઝ। બરાબર? તો આ થઈ ગઈ નજીકની વસ્તુ। પણ જો કોઈ દૂરની વસ્તુ હોય અને કેવી હોય? તો કે દૂરની વસ્તુ હોય અને એકથી વધારે હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? આ તો નજીકની વસ્તુની વાત થઈ ગઈ। પણ કોઈ દૂરની વસ્તુ હોય અને બહુવચનમાં હોય ત્યારે આપણે વાપરીશું ધોઝ, સોરી, ધીસ વાપરીશું। બરાબર? તો કેવી? તો કે નજીકની વસ્તુ તો છે પણ અહીં એક છે અને અહીં એકથી વધુ છે, એ દર્શાવવા માટે આપણે ધીઝ। બરાબર? આ છે ધીસ અને આ શું છે? ધીઝ। બરાબર? એનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર? અને બહુવચનમાં છે, એકથી વધારે છે, તો એની સાથે રૂપ શું આવશે? આર આવશે। બરાબર? હજુ એકવાર કહી દઉં છું, નજીકની વ્યક્તિ કે વસ્તુ એક વચનમાં હોય ત્યારે ધીસ સાથે ટુ બી રૂપ ઇઝ વપરાશે, જ્યારે નજીકની કોઈ એક વ્યક્તિ કે વસ્તુ એકથી વધારે હોય ત્યારે ધીઝ અને એની સાથે આર નો ઉપયોગ કરવામાં આવશે। બરાબર? હવે આ થઈ ગઈ નજીકની વાત। પણ જ્યારે કોઈ દૂરની વાત હોય તો દૂરની વાત હોય ત્યારે વપરાશે ધેટ। બરાબર? પણ એટલું યાદ રાખવાનું કે દૂરનો સંદર્ભ દેખાડવો છે ત્યારે વપરાશે એક વચનમાં ધેટ, પણ જ્યારે દૂરનો સંદર્ભ દેખાડવો છે અને બહુવચનમાં છે તો એના માટે શું વાપરીશું? ધોઝ। રેડી? તો આ વસ્તુ આપણને ખાસ યાદ રાખવી પડે। હજુ એકવાર કહી દઉં છું કે દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટની સાથે શું વપરાશે? ઇઝ વપરાશે, જેવી રીતે અહીં વપરાતું હતું એમ જ। અને દૂરની એકથી વધારે વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે વપરાશે ધોઝ। બરાબર? દૂરની એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધોઝ સાથે શું વપરાશે? આર વપરાશે। તો આ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડે, તો જ તમે નીચે જે સેન્ટેન્સીસ આપ્યા છે એ તમે સરળતાથી સમજી શકશો અને શીખી શકશો। બરાબર? ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આ જેટલી સમજૂતી મેળવી છે એના આધારે વાક્યો આપેલા છે અને પિક્ચર આધારિત વાક્યો છે, સેન્ટેન્સીસ છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરીશું। બરાબર? તો એમાં શું કીધું છે? તો એમાં એક પેલું એક્ઝામ્પલ આપ્યું છે, શેનું ચિત્ર દેખાય છે? તો કે બલૂનનું। બલૂન એટલે કે ફુગ્ગો। અહીં એક જ બલૂન છે અને એની સામે શું છે? બે બલૂન છે, એટલે એકથી વધારે છે। બરાબર? તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે। તો એમાં જોઈએ તો કે જ્યારે
નજીકની વસ્તુ છે અને એક વચનમાં છે ત્યારે શું વાપરીશું? ધીસ ઇઝ. અને જે તે ફુગ્ગા હોય કે કોઈ બી વસ્તુ વ્યક્તિનું નામ હોય એ લખવામાં આવશે. બરાબર, તો આપણે જોઈએ ધીસ ઇઝ અ બલૂન, આ એક ફુગ્ગો છે. અને એની ઓપોઝિટ જોઈએ તો કે ધીસ આર બલૂન્સ, એમાં જે ખાટાક્ષરો છે એ ચેન્જ કરવામાં આવ્યા છે. જેવી રીતે અહીં આપણને આપવામાં આવ્યા છે, સેમ એવી જ રીતે સામેનું જે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો. તો આ વસ્તુ આપણને યાદ રાખવી પડે કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય કે વસ્તુ હોય એને દર્શાવવા માટે આપણે ધીસ ઇઝ થી વાક્ય બનાવીએ છીએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બહુવચનમાં છે તો આપણે ધીસ આર થી વાક્ય બનાવીએ છીએ. અને ચેન્જીસ શું કરવાનો છે? નામને અંતે ઇઝ કે ઇઝ પ્રત્યે લગાડવાનો છે. તો જે તે વસ્તુ કે વ્યક્તિ છે એ બહુવચનમાં કન્વર્ટ થઈ શકશે. બરાબર, અને આ વસ્તુ યાદ રાખવી કે આ જે નજીકનો સંદર્ભ દેખાડવો છે એટલે આપણે એક વચનમાં વાપરીશું ધીસ ઇઝ, અને બહુવચન હોય અને નજીકની વસ્તુ હોય તો એના માટે શું વાપરીશું? ધીસ આર. બરાબર, તો વાક્યનું ગુજરાતી કરીએ તો કઈ રીતે બનશે? આ ફુગ્ગો છે. ધીસ એટલે કે આ, ઇઝ એટલે છે, અ બલૂન એટલે ફુગ્ગો, એટલે કે આ ફુગ્ગો છે. રેડી, અને સામે એક થી વધારે ફુગ્ગા છે તો આપણે કઈ રીતે વાક્ય બનાવીશું? આ ફુગ્ગાઓ છે. બરાબર, અથવા આ ફુગ્ગા છે. બંને રીતે તમે વાક્ય છે એ બનાવી શકો. તમારી ઉપર આધારિત છે કે ભાઈ તમે કઈ રીતે વાક્ય છે એ બનાવી શકો છો. બરાબર, પણ આપણને આટલી સમજૂતી છે એ આપણે હજુ એક વાર જોઈ જાય કે ભાઈ નજીકની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસ ઇઝ નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે દૂરની વસ્તુ, સોરી, નજીકની વસ્તુ એકથી વધારે હોય કે વ્યક્તિ એકથી વધારે હોય ત્યારે ધીસ આર નો ઉપયોગ કરીએ છીએ. સેમ લાઈક ધેટ, ધેટ નો વાત કરવી હોય તો દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટ નો ઉપયોગ કરીએ છીએ. અને ધેટની સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. બરાબર, અને દૂરની એકથી વધારે હોય એટલે કે બહુવચનમાં હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધોઝનો ઉપયોગ કરીએ છીએ. અને ધોઝની સાથે શું વાપરીએ છીએ? આરનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે આપણે એક્ઝામ્પલ પણ નીચે સમજી ગયા, કઈ રીતે? તો કે ધીસ ઇઝ અ બલૂન અને ધીસ આર બલૂન્સ, આ ફુગ્ગો છે અને આ ફુગ્ગાઓ છે. બરાબર, તો આ રીતે તમે વાક્ય છે એને ઇઝીલી સમજી શકો છો અને આ બનાવી શકો છો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના કરતા આગળ જે વાક્યો આપેલા છે એના ડિટેલ કરીશું અને એના વિશે માહિતી મેળવીશું. ઓકે, તો ત્યાં સુધીનું બધું જ કમ્પ્લીટ કરી જાઓ અને વ્યવસ્થિત વાંચી જાઓ. ઓકે, બાય બાય, થેન્ક યુ.